की व्यक्ति अपने विचारों में निर्मित प्राणी है, वो जो सोचते हैं वही वो बन जाते हैं। इसलिए अच्छा सोचिए, अच्छा ही होगा। और हाँ, आपका भविष्य इस बात पर निर्भर करता है कि आज आप क्या कर रहे हैं। समझदार व्यक्ति बनिए। આજે આ વાત પછી છે ને, કેન્સર અને ડેન્ગ્યુ શું છે એ ખબર છે ને, ડરે છે. એટલે ટૂંકમાં આજના સમયમાં આપણે મનુષ્યએ જ આપણા પ્રશ્નોને વધાર્યા છે. અને ત્યારે ગાંધીજી કહેતા કે સ્વચ્છતા જાળવો. જ્યારે ભારત દેશમાં નાગરિકોની સંખ્યા ખૂબ ઓછી હતી એ સમયે એ કહેતા કે સ્વચ્છતા જાળવો, સમરસતા જાળવો, પર્યાવરણ જાળવો. આ બધું જો થઈ જાય હોત તો કદાચ હજી પણ આ પેઢીએ આ બધી બીમારીઓ ના જોઈ હોત. આજથી 20 વર્ષ પછીનો, 30 વર્ષ પછીનો સમય આપણે વિચારીએ, આપણી પાસે બધું હોય, બધી સુવિધાઓ હોય, દેશ ઘણી હદે પ્રગતિ કરી ગયું હોય, પણ તમે વિચાર કરો, તમે બહાર ઘરની બહાર નીકળો એટલે શ્વાસ ના લઈ શકો. અત્યારે તમે માનશો નહીં, દિલ્હીની એવી હાલત છે. સૌ પહેલાં તો દિલગીરી વ્યક્ત કરી અને આપણે સૌ આ યાત્રાનું ઘણા દિવસથી જોતા હોય, વાંચતા હોય, સાંભળતા હોય ત્યારે દરેક વ્યક્તિ વિચારતા હશે કે આવડું મોટું સ્વરૂપ ગાંધીજીની 150મી જન્મજયંતિ નથી. કામ ગાંધીજીની 150મી જન્મજયંતિને આટલું મોટું સ્વરૂપ એટલા માટે કે માત્ર ભારત દેશ નહીં, આજ વિશ્વના અનેક દેશો વાત સ્વીકારે છે કે ગાંધીજીના વિચારો અને એમની વાત જે કદાચ આજથી 100 વર્ષ પહેલા જેનું મૂલ્ય આપણે નહોતી ખબર, એનું મૂલ્ય ક્યાંય વધારે તેની. કોઈને કરવા દઈશ નહીં, હું પ્રતિબંધિત પ્લાસ્ટિક અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરું અને અન્ય ન કરે તે માટે પ્રેરણા આપીશ.